પોરબંદરના રાણાવાવ ખાતે કોરોના કાળ સમયમાં મિત્ર બનેલા એક શખ્સે મિત્રના ડોક્યુમેન્ટ પર વિવિધ લોન અને રોકડ તેમજ દાગીના લઈ રૂપિયા 50 લાખની રકમ પડાવી લીધી હતી. આ ઘટના અંગે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. રાણાવાવ આસાપુરા ચોક ખાતે રહેતા ગીરધરભાઈ જેઠાભાઈ પણખણિયાને કોરોના કાળ દરમિયાન કોરોના થયો હોવાથી બાજુમાં રહેતા યુનુષભાઈ કાશમભાઈ સાટીએ તેમની મદદ કરી હતી, જેથી ગીરધરભાઈ અને યુનુષભાઈ વચ્ચે મિત્રતા બંધાઈ હતી. તેના મિત્રતાનો લાભ લઈ અને વિનોદભાઈએ ગીરધરભાઈ પાસેથી તેમના ડોક્યુમેન્ટ પર બેંક ઓફ બરોડામાંથી 12,50,000ની લોન લીધી હતી. તે ઉપરાંત HDFC બેંકમાંથી પણ કાર લેવા માટે લોન લીધી હતી. તો ગીરધરભાઈના પત્નીના આશરે 21 તોલા દાગીના પણ યુનુષભાઈએ લઈ લીધા હતા. હું ગીરધરભાઈ જેઠાભાઈ પણખણિયા, યુનુસ મારા બાજુમાં રહેતા મિત્ર તરીકે, એ મારા ઉપર મકાન છોડાવી ગયા, એક ગાડી છોડાવી ગયા, ઘરેણા લઈ ગયા, અને હવે એની પાસે પાછા પરત મારી ગયા તો દેવાની ના પાડી, મને તાપ ધમકી આપે છે. દાગીનાની જેમ કઈ રીતે આપે છે? દાગીના એ કે હું આટલા કરજામાં ડૂબેલ છું, કે તારી ઘરવાળી મારી બેન છે, એમ કરી એની પાસે ફોર્સ લાવીને દાગીના લઈ ગયા. અને મકાન અને ગાડી કઈ રીતે? એ કે મારી સગવડ નથી, મારે ઘરનું મકાન થઈ જાય તો કે તમે છોડાવી દે તો હું રેગ્યુલર હપ્તા ભરતો જાય. હવે હપ્તા ભરતોય નથી અને ગાડી કંઈ હપ્તા નથી ભરતો, અને ગામ મૂકી અને મકાનમાં તાળું મારી અને ગાડી લઈને હોય ગયો. અંદાજિત કેટલા રૂપિયા મળી ગયો? અંદાજે 50,000, 50,55,000 જેવું લઈ ગયા છે મારી પાસે. પછી તમે ફરિયાદ લખાવી? હા, ફરિયાદ રાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી છે. આ તમામ લોન અને દાગીના મળી કુલ રૂપિયા 50,50,000ની રકમનો મુદ્દામાલ ગીરધરભાઈ પાસેથી આ શખ્સ યુનુસ કાસમ સાટીએ પડાવી લીધો હતો, જે બાબતે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજુ કારવદરા સાથે દિલીપ જોશી, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ.